સંવાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હેલો સખી કાર્યક્રમમાં દર્શક મિત્રો, આજે આપણે જાણી રહ્યા છીએ વુમન હાર્ટ હેલ્પલાઇન વિશે, અને એ માટે આજે આપણી સાથે છે રૂઝાનજી ખંભાતા. જી રૂઝાનજી, આપણે બ્રેક ઉપર જતા પહેલા આપણે જાણ્યું કે દીકરીઓને એવી ટ્રેનિંગ આપવી જોઈએ અથવા તો એને એવી ગાઈડ કરવી જોઈએ કે જેથી એ ક્યાંક એવી એને ક્યાંક કોઈ એવો ટચ કરે કે કોઈ બોલે તો એને તરત ખ્યાલ આવી જાય. પરંતુ એવું લાગે છે રૂઝાનજી કે પહેલાના જમાનામાં જ્યારે એવું હતું કે માતા સંપૂર્ણ ધ્યાન બાળકો માટે આપતી હતી, જ્યારે અત્યારે પરિવર્તન આવ્યું છે સાથે સાથે જે સ્ત્રીઓ છે, મહિલાઓ બહાર જતી થઈ છે, તેનું ધ્યાન થોડું ઘણું ઓછું થઈ ગયું છે અને દીકરીઓ એકલી રહે છે અને એને આ બધો ટાઈમ નથી મળતો, તો એ વિશે શું કહેશો આપ? સૌથી પહેલા જે એ પ્રોબ્લેમ છે એક કોમન પ્રોબ્લેમ છે, બધાને થાય છે. એટલે મેં પહેલા જ કહ્યું કે માતા અને પપ્પા બંને એક પોતાનો દિવસનો અડધો કલાક તો દીકરી માટે દીકરા માટે કઢાય જ છે, ને એમાં કોઈ એટલા બધા બી કામ નથી હોતા. એટલે એટલા બી એવું નથી કે આપણે ના કાઢી શકીએ. બીજું કે ઓબ્વિયસલી માતા અને પિતા બંને જેમ અત્યારે અગર લેટેસ્ટ, આઈ એમ વેરી હેપી કે ભાઈઓ ફોન કરી રહ્યા છે, કારણ કે હજી બી આપણી એ પ્રથા તો છે કે બહેનો થોડી શરમાઈ આજકાલ ફોન કરવાની, ને એના બદલે ભાઈઓ ફોન કરે છે. એટલે આઈ એમ વેરી હેપી ફોર દેટ. કમિંગ બેક ટુ યોર પોઈન્ટ કે જે આપણે શું સાચવેતા રાખવી જોઈએ દીકરીઓ, એટલે મમ્મીઓએ ખાસ પોતાની દીકરી માટે, તો જેમ અત્યારે આપણે ડિસ્કસ કર્યું કે મમ્મીઓએ ખાસ, એટલે કે છોકરી ડિપેન્ડ ઓન ધ એજ, પણ છોકરી અગર જે સ્કૂલ બસમાં જતી હોય, સ્કૂલે જાય છે તો કોની જોડે જાય છે, એના ફ્રેન્ડ્સ કોણ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજની તારીખમાં જાણવા માટે. કારણ કે આપણે એ પ્રોબ્લેમ નથી કે મિક્સ ફ્રેન્ડ હોઈ શકે, છોકરા છોકરી ફ્રેન્ડ હોઈ શકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ ફ્રેન્ડને કોઈ બીજી કુસંગત છે કે નહીં, કંઈ ખોટા કામ આડાવડા એના આદત છે કે નહીં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજે યંગ એજમાં લોકોને બહુ કુસંગતો થઈ જાય છે, જે મેં પહેલા કહ્યું, બીકોઝ ઓફ ઇન્ટરનેટ એન્ડ ઓલ દેટ ગ્લોબલાઇઝેશન. એટલે આ એક માતાએ બહુ વધારે રીતે ધ્યાન રાખવાનું છે. અને દીકરીના દીકરાને ફ્રેન્ડ બનાવીને કહેવાનું છે. કઈ બી તમે અગર એઝ અ મમ્મી પપ્પા કહેશો કે આ ખોટું છે ને બે ધપેલા મારશો, તો એ પેલો છોકરો ઊંધું જ જવાનું છે. કારણ કે અમને બી આદત છે કે અમને મમ્મી પપ્પા ના પાડે તો અમે ઊંધું જ કામ કરીએ. પણ હવે જમાના બદલે છે, એઝ અ ફ્રેન્ડ તમે કહેશો એને સમજાવશો, યુ નો આપણા દીકરા દીકરીઓ આજકાલ આપણા કરતા વધારે સમજદાર છે, પણ તમારે સમજાવવાની જરૂર છે. કે અગર આપણે સમજાય કે ના દીકરા આ ખોટું છે, આવી રીતે ટચ ખોટો છે, યા લેટ અસ એ બહાર એકલી છે, ગ્રુપમાં જાય બહાર, અને જે લોકોનો ફ્રેન્ડ છે એ લોકોના એના મમ્મી પપ્પા, પેલાના મમ્મી પપ્પા, ફ્રેન્ડ્સ ના મમ્મી પપ્પા ન ઓળખતા હોય, એનો આવી રીતે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકલી નહીં જવા દેવાની, બને તો બે ચાર જણા આવે તો એવું બી ના કહે ખાલી ભાઈને લઈ જાઓ, કારણ કે હવે એવી એટલું હેલ્પ નથી થતો, પણ બે ચાર વધારે લોકો લઈને જવું જોઈએ. બીજું ઇમ્પોર્ટન્ટ એક જરા જનરલ વાત કરીશ તમારી જોડે, જે આપણે દીકરીએ પોતે કેળવવાની છે કે લેટ અસ જ્યારે બી તમે જાઓ છો ત્યારે યુ નો યુ શુડ વોક વિથ કોન્ફિડન્સ. ને આમ એટલે જેને, કારણ કે ઘણા લોકો અડધી ટાઈમ ફોન પર વાત કરતી બહેનો હોય યા કંઈક આડું આવડું પર્સમાં જોતી હોય, એવી રીતે નથી. તમારે કોન્ફિડન્સથી ચાલવાનું છે. અને માની લો કે કાલ ઉઠીને માની લો કે તમને એવું લાગે છે કે કોઈ તમારે પાછળ પડ્યો છે યા કોઈ પીછો કરી રહ્યો છે, તો તમારે દોડવાની જરૂર નથી. કારણ કે તમે જેટલું દોડશો એટલું તમારી પાછળ પડશે. એ તો ઇટ્સ અ વેરી નેચરલ થિંગ. જાણે કે આપણે કૂતરો જોયે છે, ગાડી ચલાવે છે, કૂતરો દોડે છે, આપણે ગાડી જેટલી આગળ હકાવશું કૂતરો એટલો ફાસ્ટ પાછળ આવશે. એટલે આપણે એવું નથી કરવું, આપણે તરત વેટ કરી દેવાનું, ગોલ ફરવાનું, જોરથી ની આંખોથી આંખો મિલાવવાની. હું ખાસ રિપીટ કરું છું, તમે એવું હોય તો ઘરમાં પ્રેક્ટિસ કરજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. આંખોથી આંખો મિલાવીને પૂછવાનું, શું જોયે છે તને? તો આટલું જ પૂછવાનું, કેમ મારી પાછળ આવે છે? તો એ કહેશે કે બેન તમે આગળ જઈ રહ્યા છો. એટલે એવું નહીં કહેવાનું, શું જોયે છે તને? જોરથી અંદરથી આમ જોરથી અવાજ કાઢીને તમે કહેજો, તાકી સામેવાળો ગભરાય. ગભરાશે એટલે, કારણ કે જ્યારે તમે આંખોથી આંખો મિલાવશો એટલે એની મેન્ટાલિટી હોય છે સામેવાળાની, કરે મને ઓળખી લેશે. તો નેક્સ્ટ ટાઈમ, બીજી વાત કે અગર એ નથી માનતો, અગર કહે છે કે ના ના કંઈ ને કંઈ ને, તેને આગળ ચાલી જવા દેવાનું. પણ અગર એ કહે છે કે મીન્સ કોઈ નફટ લોકો હોય, 90-95% તો ચાલી જશે, પણ 5-10% લોકો નફટ હોય આપણી સામે આવે, તો જોરથી બચાવો બચાવો બૂમ પાડજો. હું તમને રિપીટ કરું છું કે જોરથી બચાવો બચાવો પાડજો, ભલે તમને લાગતું હોય કે કોઈ આજુબાજુ નથી બચાવવા માટે, પણ જ્યારે તમે એટલું જોરથી બચાવ બચાવ કરશો તેનાથી ફાયદો શું થશે કે એ પેલો સામેવાળો ગભરાઈ જશે, કારણ કે એનાથી એકવાર હેપતી જશે, ખરો તો બચાવ બચાવ કરશો કોઈ આવી જશે તો, એટલે ભાગવા ટ્રાય કરશે, અહીંયા ત્યાંથી નીકળી જશે. એટલે આ બે તમને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું. ત્રીજો પોઈન્ટ, અગર તમે બસમાં જતા હો, મને આ શીખવાડવામાં આવ્યું છે કે અગર તમે બસમાં જતા હો તો તમે હંમેશા આમ ઉભા રહો, આમ, કારણ કે આપણી આજે કોણી છે ને, કોઈ બી છોકરા યા છોકરી કોઈની બી કોણી બહુ સ્ટ્રોંગ હોય, એટલે તમે આમ ઉભા રહેશો એટલે કોઈ બી તમને હેરાન બી કરે તો તમે આમ હાથ કરશો આમ, એટલે તરત એને વાગી જશે. એટલે આવી બધી નાની બીજી ઘણી ટીપ ટીક્સ છે કે તમારો